सूरत जिला ना कामरेज ना बालक पाटिया पास आवेल श्री स्वामीनारायण मिशन स्कूल में विवाद ना मुद्दे वालीओए मचावेला होबाड़ा दरमियान एक विद्यार्थी ना वालीए तेना बाड़क ने सीनियर विद्यार्थी ऑनलाइन शिक्षण माटे आपवामां आवेल एंड्रॉइड फोन में घरे जईने माता पासे बीभत्सम वीडियो सर्च करवानो कहेवामां जणाता शिक्षण जगत में खरभड़ाट मची जवा पाम्यो छे। हाल में कोरोना की महामारी कारण देश अन्य राज्यों साथे गुजरात में शाला कॉलेजों बंद राखवामां आवी छे। शाळाना संचालकों द्वारा विद्यार्थियों शिक्षण बगड़े नहीं माटे घर बैठा ऑनलाइन शिक्षण आपवामां आवी रह्युं छे। जो कि आ ऑनलाइन शिक्षण ना कारणे केटलीक समस्याओ पण उभी थई जवा पामी छे। कामरेजना वालक पाटिया पासे आवेल श्री स्वामीनारायण मिशन स्कूल में वालीओए स्कूलना संचालकों द्वारा ऑनलाइन शिक्षण माटे फी वसूलवानुं जणावता वालीओए स्कूल पर जई भारे होबाड़ो मचाव्यो हतो। ज्यारे एक विद्यार्थीना वालीए पोताना बाळकने तेना सीनियर विद्यार्थीए घरे माता पासे माता मोबाइल फोन में गूगल में बीभत्सम वीडियो सर्च करवानो कह्यो होवानो आक्षेप करवामां आव्यो छे। जो के बाळके घरे जईने सीनियर विद्यार्थीए करेल वात तेनी माताने कहेता आ मामलो प्रकाशमां आव्यो हतो। श्री स्वामीनारायण मिशन स्कूल में फी मुद्दे रजूआत करवा माटे आवेला एक विद्यार्थी वालीए पोताना बाळक साथे बनेली आ घटना पत्रकारोने जणावी हती। आ अंगे विद्यार्थीना वालीए સ્કૂલના પ્રિન્સિપાલ ને રજૂઆત કરતા વાલીની ફરિયાદ સાંભળવાના બદલે આ તમારો પ્રશ્ન છે તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા। હવે જોવાનું રહે છે કે સ્કૂલ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ એન્ડ્રોઇડ મોબાઈલના કારણે આવા કિસ્સાઓ બહાર આવતા બાળકોનું ભવિષ્ય ઉજળું છે ત્યાં સામે પ્રશ્નાર્થ મુકાયો છે। કડોદરા સિનિયર વિદ્યાર્થીએ બાળકને ઘરે માતા પાસે ગૂગલમાં બીભત્સમ વિડીયો સર્ચ કરવાનું કહેતા વિવાદ સર્જાયો હતો। મારું નામ દિનેશ ઉંધાર છે। આજે આટલા પેરેન્ટ્સો અમે અહીંયા ભેગા થઈએ છીએ, અમારે ખરેખર આવું થવા લાયક નહોતું, પરંતુ અમે બે જણા વાલીને રિક્વેસ્ટ કરવા આવ્યા કે સ્વામી તમારે આજે અમારી ઉપર અત્યારે શિક્ષકોનો ફોન આવે છે કે તમે સ્કૂલની ફી આપી જાઓ, તો ક્યાં બાબતે અમારે ફી આપી? તો સ્વામીજીએ એવું કીધું કે તમારા છોકરાને અમે ઓનલાઈન ભણાવીએ છીએ, ટ્રાન્સપોર્ટેશન સાઈડ ઇન્સ્યોરન્સ આવું બધું લાગે છે, એટલે અમે ફી માગીએ કીધું। સ્વામી આવું જે ઓનલાઈન ભણાવવાની જે વસ્તુ છે એ ખરેખર અમે તમે અમને કીધેલું નથી, એ કે અમે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા। તો મેં સ્વામીને એવું કીધું કે સ્વામી તમે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા જે ઓનલાઈન ભણવા માટે, તો તમે ઓનલાઈન ફી માગવા માટે ફોર્મ મેલો, તમે ફોન કરો, જો તમારી પાસે ફી માગવા માટે ત્રણ વખત શિક્ષક પાસે ટાઈમ છે તો એક વખત શિક્ષક પાસે એવો ટાઈમ નહોતો કે તમારા છોકરાને ઓનલાઈન ભણાવો છે કે નથી ભણાવો એ બાબતે કહેવા માટે। આટલું કહેતા સ્વામી બહુ ગુસ્સામાં આવી ગયા અને મને એમ જ કહી દીધું કે તમે તમારા છોકરાનું સલ્ટી લઈને વયા જાઓ। ક્યાં કારણો સર, અમે અમારા હકનું બોલ્યા છીએ, જે કાંઈ હતું અમે હકનું કીધું છે। અને એક બીજી વાત કહું, આજે હું જાહેરમાં કહું છું કે જ્યારે ફર્સ્ટમાં મારો છોકરો ભણતો હતો એ સમયે ટ્રાવેલિંગ દ્વારા જે બસની અંદર મોટા સ્ટેટના છોકરાઓએ છોકરાને એવું કીધું કે તમારા મમ્મીના મોબાઈલમાં જઈને 111 સર્ચ મારવાનું, આ કમ્પ્લેન લઈને પ્રિન્સિપાલ સાથે આવ્યો, હજી પણ તમે પ્રિન્સિપાલને બોલાવી શકો છો। પ્રિન્સિપાલે અમને એવું કીધું કે એ તમારી મુશ્કેલી છે, તમારા છોકરાને તમારે મોબાઈલ ન દેવો જોઈએ, કોઈ પ્રોબ્લેમ નહીં, મારી મિસ્ટેક છે, મારા છોકરાને મેં મોબાઈલ, ઓકે નો પ્રોબ્લેમ, હું મોબાઈલ નહીં દઉં, બટ અત્યારે તમે શું કામ એને છોકરાઓને મોબાઈલમાં ભણવાનું કહો છો? એ સમયે તમે ના પાડેલી છોકરાઓને મોબાઈલ નહીં દેવાના, અત્યારે તમે છોકરાને મોબાઈલમાં ભણવાનું કહો, તમે જે ના પાડેલી વસ્તુ આજે તમે જ કહો છો। મેં સ્વામીને પશ્ચ શબ્દમાં કીધું કે સ્વામીજી જ્યાં સુધી તમારી સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધી મારો છોકરો ઓનલાઈન નહીં ભણે, બટ જો તમે ઓનલાઈન ભણાવો તો મારા છોકરાને ત્યાંથી પહેલેથી ભણાવવું પડશે, અથવા પહેલેથી ન ભણાવવું હોય તો જે દિવસથી સ્કૂલ ચાલુ થાય તે પછીના જ એના એક્ઝામમાં પ્રશ્ન પૂછાવો જોઈએ। તો તરત જ સ્વામીજીએ મને બાર બાર આવો સવાલ કર્યો કે તમે તમારા છોકરાનું સલ્ટી લઈને વયા જાઓ, ક્યાં કારણો સર? એટલા માટે પેરેન્ટ્સની સાથે મારે પણ જોડાવવું પડ્યું છે, નકર સંસ્થા છે આ લોકોને કોઈ બીજા બાળકો નથી, અમારા બાળકો જ એમના બાળકો છે। આજે બીજી સ્કૂલોએ ફી માફ કરી છે, બધું કર્યું છે, તો આ સ્કૂલ કેમ ન કરી?